कच्छना जखो में वावाजोड़ाए विनाश वेरियो छे। जखो ना प्राथमिक केन्द्र पर संदेश न्यूज पहुंचू छे। संदेश न्यूज पहुंचू जखो ना आरोग्य केन्द्र खाते अने अहींया गृहमंत्री अमित शाह पण हाजरी आपवाना छे। संदेश न्यूज अत्यारे ग्राउंड जीरो रिपोर्टिंग माटे पहुंची गयु छे। जखोना आरोग्य केन्द्र खाते संदेश न्यूज पहुंच्यु छे। जखोना स्थानिको अने इजाग्रस्तोने अहींया सारवार अपाई रही छे, कारण के जे प्रमाणे वावाजोड़ाए तबाही मचावी छे ते प्रमाणे लोको छे ते अमुक लोको छे इजाग्रस्त थया छे। प्राथमिक जे आरोग्य केन्द्र पर लोको पहोंच्या छे अने त्यां लोकोने सारवार आपवामां आवी रही छे। संदेश न्यूज पण पहोंच्यु छे जखोना आरोग्य केन्द्र पर। विनाश वेरियो छे वावाजोड़ाए, घणा बधा वृक्षो पण धराशायी थया हता, घणा बधा लोको छे ते मकानोमां दटाई गया हता, जेने एनडीआरएफ अने एसडीआरएफ नी टीम द्वारा सही सलामत बहार काढवामां आव्या हता। अहींया केन्द्रीय गृहमंत्री अमित शाह पण कच्छनी मुलाकात छे ते लेवाना छे। संभावित कच्छनी मुलाकात छे ते गृहमंत्री अमित शाह लेवाना छे। संदेश न्यूज पहोंच्यु छे जखोना आरोग्य केन्द्र खाते। तो सतत केवा प्रकारनी परिस्थिति छे वावाजोड़ा पछी ते अमे आपने बताई रह्या छे। ग्राउंड जीरो रिपोर्टिंग करी रह्या छे अमारा संवाददाता प्रतीक जाधव जखो पासे छे। प्रतीक, आपने पासे आवीशु। एनडीआरएफ नी टीम द्वारा लोकोने पण बचाववामां आव्या छे। आप सतत ग्राउंड जीरो रिपोर्टिंग करी रह्या छो, आपना जीवना जोखमनी परवा कर्या वगर अत्यारे हाल जखोमां प्राथमिक आरोग्य केन्द्रमां केवा प्रकारनी परिस्थिति छे, केटला लोको छे जे सारवार लई रह्या छे? અમને રિપોર્ટ જોઈ વાવાઝોડું જખૌથી કરાચીની વચ્ચે લેન્ડફોલ થયો હતો, જેના કારણે સૌથી વધુ નુકસાન જખૌ અને તેની આસપાસના ગામડાઓમાં થયું છે। જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેની ચિંતા કરી રહ્યા છે સતત, અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જખૌની મુલાકાત લેવા જઈ રહ્યા છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, રિહર્સલની કામગીરી થઈ રહી, સાથે જ જો વાત કરવામાં આવે તો પેરામિલિટરી ફોર્સ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય। મહત્વનું છે કે જખૌ ગામનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં આગળ ઇજાગ્રસ્તો હતા, તો જેમને નુકસાન થયું છે આ વાવાઝોડાના કારણે, તેમને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલીક સગર્ભા બહેનો છે તેમને પણ અહીંયા લાવવામાં આવ્યા હતા, કારણ કે સગર્ભા બહેનોને જ્યારે પણ ડિલિવરી માટે કોઈ સમય મુશ્કેલી પડે તો તેના માટે તેમને અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે આ હોસ્પિટલની અંદર, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા। કેટલીક પ્રસૂતાઓની આ આરોગ્ય કેન્દ્રની અંદર પ્રસૂતિ પણ થઈ હોવાનું સામે આવ્યું છે। જોકે હવે કેન્દ્રીય ગૃહમંત્રી તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે, કયા પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે, કારણ કે જ્યારે પણ વાવાઝોડું પસાર થતું હોય છે ત્યારબાદ સૌથી વધુ મુશ્કેલી ત્યારબાદ પડતી હોય છે, કારણ કે ખૂબ ગંદકી સર્જાતી હોય છે, જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે, ત્યારે આરોગ્યની સુવિધા ગ્રામજનોને આપવી ખૂબ મહત્વની હોય છે, જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા પહોંચી રહ્યા છે અને લગભગ અડધોથી એક કલાકની અંદરથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાના છે। જે બિલકુલ થી આભાર પ્રતીક તમામ વિગતો બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી લગભગ અડધો કલાકની આસપાસ અહીંયા પહોંચી જશે અને જે ઇજાગ્રસ્તો છે તે બધાની મુલાકાત લેશે, પરિસ્થિતિનો પણ તાગ મેળવશે।